नमस्कार मित्रों, फरी एक वक्त स्वागत छे आप सर्व विद्यार्थी मित्रोंनું તમારી પોતાની YouTube ચેનલ પર। આજે આપણે ધોરણ 9 ના ગુજરાતી વિષયના પાઠ નંબર 3 જેનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું। આપણે આ ચેનલ પર ધોરણ 9 ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, तो जोईए आपणे तेनुं सोल्यूशन। जेमां प्रश्न नंबर 1, नीचेना प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचा उत्तर शोधीने तेना क्रम अक्षर प्रश्न सामेना चोरस बॉक्समां लखो। जोईए तेमां नंबर 1, गोराणीए श्री कृष्ण सुदामाने कयुं काम सोंप्युं हतुं? तो जवाब आवशे बी, लाकड़ा एटले के बळतण लाववानुं। त्यार पछी नंबर 2, पछे सामळ्योजी आखुं काव्य कोना संवाद रूपे आगळ वधे छे? तो जवाब आवशे बी, श्री कृष्ण अने सुदामा वच्चे। त्यार पछी नंबर 3, श्री कृष्णनी नम्रता क्या वाक्यमां देखाय छे? तो जवाब आवशे तेनो डी, तमो पास अमो विद्या शीखता। त्यार पछी नंबर 4, सांदीपनी ऋषिने पोताना विद्यार्थीओ माटे खूब ज स्नेह हतो तेवी प्रतीति क्या वाक्यमां थाय छे? तो जवाब आवशे डी, ए बी सी त्रणेय वाक्योमां। त्यार पछी प्रश्न नंबर 2, नीचेना प्रश्नोना 2-3 वाक्यमां उत्तर लखो। जोईए तेमां नंबर 1, सांदीपनी ऋषिनी चिंता तमारा शब्दोमां व्यक्त करो। तो जवाब आवशे, सांदीपनी ऋषि ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે। તે સમયે મુસળધાર વરસાદ વરસતો હતો। આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ। પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા। જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા। ત્યાર પછી આગળ જોઈએ નંબર 2, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો જવાબ આવશે, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોનો 7-8 લીટીમાં ઉત્તર લખો। નંબર 1, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો। તો જોઈએ જવાબ, શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા। તેઓ 2 માસ સાથે રહ્યા હતા। બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો। તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા। તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો કરતા, સવારે ઉઠીને વેદની ધૂન કરતા। ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા। તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા, એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા। અચાનક મુસળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો ન હતો। શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી, તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી। આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વર્ણાયેલું હતું। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્યપંક્તિ સમજાવો। તો જોઈએ કાવ્યપંક્તિ સૌ પ્રથમ, તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે, તે આપણે કાવ્યપંક્તિને હવે સમજાવીએ। તો પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે। સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણ આમ કહીને એમને મોટો કર્યો અર્થાત યશ આપ્યો, શ્રી કૃષ્ણની આ મહાનતા છે। સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો। ફરી મળીશું આપણે પાઠ નંબર 4 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।